આ કાર્યક્રમ નિહાળી રહેલા તમામ મોરબીઓ માતાઓ ભાઈઓ બહેનો અને સહર્ષ નમસ્કાર જો કન્યા રૂપાળી હોય અને મુર્તિયામાં દમ ન હોય

વાંદરા ઉપર આખો એપિસોડ ચલાવવાનો છે એક વાંદરો અને બીજો ગધેડો આ બે પ્રાણી મને બહુ ગમે મારે ગમી જન્મનો ઋણાનું બંધ હશે મારે એક મિત્રને ત્યાં હું ગયો ને તો એનો છોકરો બહુ તોફાન કરે એટલે મારા મિત્રને જ સંકોચ થયો એટલે એને એમ કીધું કે મને એવું લાગે છે કે ડાર્વિન સાચો હતો અને લેનિન ખોટો હતો જે લોકો આ ડાર્વિન અને લેનિન વિશે જાણતા નથી એને હું જણાવી દઉં કે ડાર્વિને એમ કીધું કે માણસો છે ને એ વાંદરામાંથી થયા છે ઉત્ક્રાંતિવાદની વાત ડાર્વિન લઈ આવ્યો અને લેનિન એનો વિરોધી હતો એટલે એ એમ કહેતો હતો કે ના એવું કાંઈ નથી વાંદરા હોય વાંદરા જ થાય માણા હોય માણા જ થાય વાંદરામાંથી માણા ન થાય એટલે પેલા મારા મિત્ર એ કીધું છોકરો બહુ તોફાન કરતો હતો ને એને એમ કીધું કે મને એવું લાગે છે કે ડાર્વિન સાચો હતો વાંદરામાંથી જ માણસો થયા છે એટલે મેં મારા મિત્ર ને કીધું કે મને તો એવું લાગે છે કે લેનિન સાચો હતો મને કે કેમ મેં કીધું આ તારો છોકરો રહ્યો ને એ વાંદરામાંથી માણા નથી થયો આ આ વાંદરા નો વાંદરો જ છે એટલે આજે વાંદરાઓની વાતો કરવી છે સાહેબ એક સરસ મજાની વાર્તા મારી ઉંમરના જે આસપાસના એને ભણવામાં આવતી ઉંમર વાળાની એક વાર્તા આવતી એક ટોપી વેચવા વાળો એક ગામથી બીજે ગામ જતો હોય છે અને રસ્તામાં વડનું એક ઘેઘોર ઝાડ એક વટવૃક્ષ આવે છે એટલે એને એમ થયું કે અહીંયા હું થોડું ભાતું ખાવ પાણી પાણી પીવું અને થોડુંક વિશ્રામ લઉં એટલે ટોપીઓ ભરેલો જે થેલો હતો એને નીચે ઉતાર્યો થોડું એને જે સંબલ ભાતું લાવ્યો તો એ ખાધું પાણી પીધું અને થોડોક આડા પડખે થયો સૂતો એમાં એને આવી ગઈ કારણ કે ખૂબ ચાલ્યો હતો અને બન્યું એવું કે એ જે વડનું ઝાડ હતું એના ઉપર વાંદરાઓ રહેતા હતા આપણે કહીએ ને તો વડના વાંદરા જેવો એ વડના વાંદરાઓ જે હતા એમાંથી એક ઉતરો અને કુતૂહલથી એને પેલા માણસ નો જે થેલો હતો એ ખોયલો અંદર જોયું તો ટોપી એટલે એને ટોપી પહેરી લીધી વાંદરાએ કારણ કે પેલા એ પહેરેલી વાંદરો છે ને અનુકરણ બહુ કરે માણસનું એટલે એણે ટોપી પહેરી લીધી કોઈની કોઈ માણસ બહુ નકલ કરતું હોય ને બહુ અનુકરણ કરતું હોય ને તો માની લેજો કે ઈ શું છે એક ભાઈએ તો બહુ સરસ વાત કરી ઈ કે માણસને હસવાનું વરદાન છે અને ગધેડો છે ને એ ક્યારેય હસી ન શકે તો કે જો કોઈ ગધેડો હસવા લાગે તો માનજો કે ઈ માણસ થવા જઈ રહ્યો છે અને જો કોઈ માણસ ક્યારેય ન હસે એ શું થવા જઈ રહ્યો છે એ હું તમારા ઉપર છોડું છું એટલે વાંદરા અનુકરણ બહુ કરે નકલ બહુ કરે વાંદરા નકલખોર હોય એટલે એને તરત જ ટોપી પહેરી લીધી વડના ઝાડ ઉપર ચડી ગયો ને ત્યાં તો બીજો ઉતરો ને એને ટોપી લીધી એને અનુકરણ કર્યું એના જ જ્ઞાતિ બંધુનું ત્યાં તો ત્રીજો ઉતરો ને એમ કરતા કરતા બધા જ વાંદરા વારા ફરતી ઉતરા ટોપી પહેરી લીધી બધી ટોપી ખલાસ થઈ ગઈ બધા વાંદરા ટોપીધારી થઈ ગયા ટોપીધારી બધા વાંદરા નો હોય કારણ કે અત્યારે તો ટોપીનો બહુ મોટો મહિમા છે એટલે કોઈ પાછા બંધ બેસતી પાઘડી પહેરશો નહીં આ તો માત્ર વિનોદ માટે આ વાર્તા યાદ કરું છું જે મારે ભણવામાં આવતી બધા જ વાંદરા ટોપી પહેરીને બેસી ગયા અને પછી પેલા ટોપી વેચવા વાળાની નીંદર ઉડી અને આમ જ્યાં જોયું ત્યાં થેલો ખાલી અને જ્યાં ઉપર નજર કરી ત્યાં તો બધા જ ટોપીઓ પહેરીને બેઠા છે ભાઈ લાઈન સર બેઠા જો ડાળો પર મુંજાઈ ગયો આ ટોપી વાળો હવે શું કરું ટોપી વાળા મૂંઝાય એટલે તો પછી બહુ મુસીબત થાય એટલે એને આમ જોયું કે ભારેથી હવે હું ઝાડ ઉપર ચડી ન શકું પણ અચાનક એને આમ પોતાની ટોપી ઉતારી ને રડવા માટે ઉતારી છે આમ જ્યાં ટોપી ઉતારી ને ત્યાં તો બધા વાંદરાએ ટોપી ઉતારી આ માણસની કુતૂહલ થયું તેણે પાછી ટોપી પહેરી લીધી તે બધા વાંદરાએ પહેરી એમાં સાહેબ સ્પાર્કિંગ ઝબકારો થયો આ માણસને એને આમ પાછી ટોપી ઉતારી અને આમ જમીન ઉપર ફેંકી નકલમાં અકલ નો હોય સાહેબ એટલે તમામ વાંદરાઓએ ટોપી ઉતારી અને આમ જમીન ઉપર ફેંકીને જેવી વડના ઝાડ ઉપરથી ટોપીઓ નીચે પડી ફટાફટ ટોપી વાળાએ વીણી લીધી બધી ટોપી થેલામાં નાખીને ભાગ્યો કે હવે હવાય ઊભું ન રહેવાય આ વાર્તા મારી ઉંમરના જે હશે એ ભણાય છે હવે આ વાર્તાને થોડીક આગળ વધારી છે અમારું કલાકારોનું કામ જ આ છે કે એને હાસ્યના રંગે રંગી નાખવી એને કંઈક એવી રીતે આગળ વધારવી કે માણસોને મજા આવે આ ટોપી વાળો તો પછી ગુજરી ગયો પોતાના દીકરાને વારસામાં ટોપીનો વ્યવસાય આપતો ગયો ટોપી વાળાનો દીકરો ટોપી વેચવા વાળો બન્યો અને વર્ષો પછી આવી જ રીતે ટોપીઓનો થેલો ભરી અને દીકરો એક ગામથી બીજે ગામ જતો હતો અને આ જ વડના ઝાડ નીચે આવી અને એને એમ થયું કે અહીંયા થોડો વિશ્રામ લઉં એટલે થોડુંક ભાતું ખાધું પાણી પીધું આડા પડખે થયો એને નીંદર આવી ગઈ અને ઓલા જે વાંદરાઓ હતા એના સંતાનો પાછા પોતપોતાના બાપની જે ડાળી હતી વારસામાં મળેલી જે ડાળી હતી ને એ ડાળી ઉપર ગોઠવાઈ ગયેલા એમાંનો એક વાંદરો પાછો નીચે આવ્યો અને કુતુહલથી આમ થેલો જોયો ને ટોપી જોઈને આમ પહેરીને ચડ્યો વડના ઝાડ ઉપર ત્યાં તો બીજો વાંદરો જોઈ ગયો નકલખોર વાંદરો પાછો નીચે આવ્યો હોળી પાછો ટોપી પહેરીને ચડ્યો અને બધા જ વાંદરાએ ટોપી પહેરી લીધી ટોપીઓ ખલાસ થઈ અને પાછો ટોપી વાળાનો દીકરો એવી જ રીતે એના બાપની જેમ જાગ્યો ખાલી થેલો જોયો ચિંતા થઈ ઉપર નજર કરી બધા જ વાંદરા ટોપી પહેરીને બેઠા હતા પણ આ ટોપી વાળાનો દીકરો ટોપીનો વ્યવસાય વારસામાં મળેલો કોકને ટોપી પહેરાવાનો વ્યવસાય વારસામાં મળેલો આપણે ત્યાં સમાજમાં છે ને ટોપી પહેરાવા વાળા બહુ હોય એટલે એ ટોપી વાળાના દીકરા એ સરસ મજાનો આઈડિયા કર્યો એને આમ પોતાની ટોપી હાથમાં લીધી આમ નીચે ઉતારી કાં તો બધા જ વાંદરા એ આમ ટોપી હાથમાં લઈ નીચે ઉતારી ટોપી વાળાનો દીકરો રાજી થઈ ગયો અને એને આમ ધડ દઈને ટોપીને જમીન ઉપર ફેંકી એને એમ કે હમણાં બધા જ વાંદરા ટોપીનો ઘા કરશે પણ એના દુઃખદ આશ્ચર્ય વચ્ચે એક વાંદરા એ ઘા ન કર્યો અને બધાએ પાછી ટોપી પહેરી લીધી ઓલો આમને આમ ને ઉપર જોઈ રહ્યો કોઈ ન ફેંકી અને એમાં જે વાંદરાનો જે પ્રમુખ હતો ને એ આમ ટોપી પહેરેલો પ્રમુખ નીચે આવ્યો ને આ ટોપી વાળાના છોકરાને એક ફડાકો માર્યો વાચા ફૂટી પ્રમુખને એને ટોપી છોકરાને કીધું કે તારો બાપ મળતી વખતે તને કેતો ગયો તો અમારા બાપે અમને કીધું માણામાં એકમાં જ બુદ્ધિ તારો બાપ તને મળતી વખતે કેતો ગયો ટોપી વેચવા જા ને ત્યારે વડના ઝાડ નીચે જો હોઈ જાય વાંદરા ટોપી લઈને જતા રહે તો આ આઈડિયા મારજે આવું કેતો ગયો તો ને તારો બાપ તો કે આ આમ જ કીધું હતું તો કે અમારો બાપે મળતી વખતે કહેતો ગયો હતો કે હું છેતરાણું છું પણ દીકરા મારા તમે નો છેતરાતા તમે તો ટોપી પહેરી રાખજો ને બીજાને ટોપી પહેરાવજો બાકી તમે કાઢતા નહીં આ સાહેબ આ વાર્તાઓ મને તમને કેટલું બધું આપે અને બીજી એક ઘટના બની આજ વડના ઝાડ ઉપર અને આ વાંદરાઓ અત્યારે જે હતા ને એની આગળની પેઢીના વાંદરાઓ સાથે એના આગળની પેઢીના પ્રમુખ સાથે એક ઘટના બનેલી બેનું એવું કે એક માણસની પાછળ સિંહ પડ્યો અને માણસ દોડ્યો અને આ જ વડના ઝાડ ઉપર ચડી ગયો અને પછી સિંહ છે ને એ આમ થડના ફરતે મીડો આંટા મારો અને સિંહે કીધું કે ક્યારેક તો નીચે ઉતરીશ ને ભલા માણસ હું હવે અહીંથી દૂર નહીં જોઉં ક્યાં સુધી તું ઉપર રહેવાનો ભૂખો તરશો વડના ટેટા ખાઈને ક્યાં સુધી જીવીશ તું હું તારી રાહ જોઈશ ઉપર એક વાંદરાનો પ્રમુખ એકલો વાંદરો અને આ માણસ બે વડના ઝાડ ઉપર અને નીચે ભાઈ ડાલા મથો હાવા જો એ આમ કે કરતો જાય અને આટા મારતો જાય ને આમ પૂંછડાનો ઝંડો ઊંચો કરીને ફરે રાહત પડી વાંદરા અને માણસે બે મીટિંગ પહેરી કે કે આ સિંહ તો જાગે છે પણ આપણે બે જાગીએ ની બરાબર ની એક કામ કરીએ આપણે એક એક પહોર એટલે ત્રણ ત્રણ કલાક વારાફરતી એક હોઈ જાય ને એક જાગે કે હા બરાબર માણસે કીધું કે સૌથી પહેલા હું હોઈ જઉં કારણ કે પોતાનો ફાયદો માણસ પહેલા જોયે માણસ બહુ સ્વાર્થી પ્રાણી છે એને કીધું કે પેલા ત્રણ કલાક હું હોઈ જઉં વાંદરો કે કઈ વાંધો નહીં હું જાગું છું અને તારો વાળ વાંકો નહીં થવા દુ ત્રણ કલાક માટે માણસ સૂઈ ગયો અને વાંદરો જાગે છે નીચેથી સિંહે વાંદરાને કીધું કે વાંદરાણસ ધકો મારી દે ને મને શિકાર મળી જાય છે હું એને ખાઈને જતો રહીશ મારે તને મારવો નથી તું બચી જઈશ અને મારું કામ થઈ જાય છે ભલા માણસ ધક્કો મારી દે ને અને ત્યારે વાંદરાએ કીધું કે મારા ભરોસે સૂતો છે હું મરી જવું પણ હું કોઈનો ભરોસો તોડી ન શકું હનુમાનજી મહારાજ એ અમારા ની અંદર અવતાર લઈને આવ્યા છે અમે અમે આ લજવા નથી માંગતા બંદર કેટલો વૈચારિક રીતે સુંદર હશે એ કે એનો ભરોસો ન તોડાય તમે ભૂલા વનરાજ ધકો ન મારો ત્રણ કલાક પૂરા થયા માણસને જાગવાનો વારો આવ્યો વાંદરાને સુવાનો વારો આવ્યો વાંદરો ઘસઘસાટ હોઈ ગયો માણસના ભરોસે અને પછી સિંહે માણસને કીધું કે જો ધકો મારી દેને વાંદરાને મને મારો ખોરાક મળી જાય હું તારો વાળે વાંકો નહીં કરું હું જતો રહીશ શિકાર કરીને તુંય બચી જઈશ ધકો મારી દે આમ જ્યાં કીધું અને સ્વાર્થી માણસે સાહેબ ભરોસે સુતેલો જે વાંદરો હતો ને એને તકો માર્યો પણ વાંદરો ભલે બુદ્ધિ વગર નું પ્રાણી કહેવાય પણ આ પ્રમુખ હતો પ્રમુખ બુદ્ધિ વગર નો ન હોય એને પોતાના ઉછળાની આટી મારેલી ડાળ ને ઈ માણા ભૂલી ગયેલો માણસે ધકો તો માર્યો પણ પૂંછડાની આંટી હતી ને વાંદરો પીડ્યો નહીં અને પાછો ઠેકીને ઝાડ ઉપર ચડી ગયો અને પછી એને ફેરવીને ફડાકો માર્યો ભલા માણસ કે મેં તને ધકો ન માર્યો પણ તે મને ધક્કો માર્યો એટલે એ વાંદરાનો પ્રમુખ મરતી વખતે પોતાના સંતાનોને બે વાત સમજાવતો ગયો હતો કે જો માણસ નીકળે ને ટોપીવાળો એ એની ટોપીનો ઘા કરે ને તો તમે ઘા ન કરતા ને બીજી વાત એ કરી તી કે સિંહ જેવા હિંસક પ્રાણીનો ભરોસો કરજો પણ દીકરાઓ કોઈ બીજી વાર્તા ભણવામાં આવતી મારી ઉંમરના ભણ્યા છે એક આવી જ રીતે તળાવ તળાવના કાંઠે વડ ઝાડ એના ઉપર એક વાંદરો રહે તળાવમાં એક મગર રહે મગર ને વાંદરા ને બેન ભાઈબંધી એટલે ઈ વાતો કરે મગર આમ કાંઠે આવે ને તો ડાળ ઉપર બેઠો વાંદરો પાછો વાતો કરે કે તમે કેમ છો ને તમારો પરિવાર કેમ છે ને મગર પાછી વાંદરાને પૂછે પૂછે તમે કેમ છો ને પછી એક દિવસ મગરે કીધું કે તમારે જો આ તળાવની અંદર તમારે વિહાર કરવો હોય ને તો તમે મારી પીઠ ઉપર બેસી જાઓ તો હું તમને સરસ મજાની આમ આમ ઊંડા પાણીમાં લઈ જાઉં અને સરસ મજાનો વિહાર કરાવી જે રીતે થાય ને એવી રીતે તમારે જો મગર વિહાર કરવો હોય ને તો મારા માથે આવતા રહો અને આપણે ઊંડા પાણીમાં જઈને મજાના વાતો કરશું વાંદરો ભોળવાઈ ગયો અને મગરની ઉપર બેસી ગયો ને મગર ઊંડા પાણીની અંદર લઈ ગઈ અને બહુ ઊંડા પાણીમાં બરાબર તળાવની મધ્યમાં ગઈ ને પછી મગરે પોત પ્રકાશ્યું કે હવે નાખીશ એવું જાણવા મળ્યું છે કે વાંદરા જે કલેજ હોય ને એ બહુ સ્વાદિષ્ટ હોય મારે તારું કાળજું ખાવું છે અને હું તને મારી નાખીશ પણ સાહેબ આ વાંદરો પણ પાછો નાત નો પ્રમુખ હતો એને આઈડિયા દોડાવ્યો એ કે આમાં હવે એક જ રસ્તો છે એ કે મગર બેન તમે આ વેલા કેમ ન બોલ્યા મારીને તમારી દોસ્તી છે હું તો કલેજું કાઢીને ભોય ધરું મારે મારે કાળજું આપી જ દેવાનું હોય પણ તમારે વહેલા કહેવાની જરૂર હતી આ મારું કાળજું તો એ વોડના ઝાડ ઉપર એની ડાળીએ મૂકીને આવ્યો છે મગર કે શું વાત કરું કે આ જો તમે કાંઠે મને લઈ જાઓ તો હું તો તરત જ કૂદકો મારીને કાળજુ લઈ આવું પ્રેમથી જમો મને શું વાંધો હોય મગર કે તો ને જલ્દી જઈ અને મગર જેવી તળાવના કાંઠે આવી અને વાંદરાએ કૂદકો માર્યો છલાંગ મારી અને વડની ડાળ ઉપર બેસીને પછી બોલો કે તું બુદ્ધિ વગરની છો પણ હું બુદ્ધિ વગરનો નથી કાળજુ છે ને એ આ રીતે કોઈ દિવસ શરીરથી છૂટું ન પડે કાળજુ મારી સાથે જ હતું પણ હવે બાય બાય ટાટા આપણી દોસ્તી અહીં પૂરી થાય છે આવી એક વાર્તા ભણવામાં આવતી જો હવે એને એને કઈ રીતે બદલી છે અમે કલાકારોએ થોડી વિનોદમાં લીધી આ વાતને કે આવી જ રીતે વાંદરાને લઈને મગર ગઈ અને એને કલેજું ન માગ્યું આ વખતે એને મગજ માગ્યું આ બે હજાર એકવીસની ની મગર એને કીધું કે મારે તારું મગજ ખાવું છે મેં એવું સાંભળ્યું છે કે વાંદરાનું મગજ બહુ સ્વાદિષ્ટ હોય અને ત્યારે વાંદરાએ કીધું તારે મને પહેલા કેવું જોયું ને મગજ તો મેં ગુજરાતી ફિલ્મ બનાવવા ખરેખર આ તો હસવા માટે છે અને અત્યારે હવે જે ગુજરાતી ફિલ્મો બને છેલ્લા ઘણા વર્ષોથી એ ખરેખર ખૂબ સારી બને છે હિન્દી ફિલ્મોની સાથે ટક્કર લઈ શકે એવી સુંદર ફિલ્મો બને છે પણ વચ્ચે એક પીરિયડ એવું આવ્યો કે આપણને એમ લાગે કે આ હાઉ આ મગજ વગર જ બનાવતા છે એવો એક દોર હતો એ વખતે આ રમૂજ અમે બનાવેલી એટલે વાંદરાએ કીધું કે મેં તો ગુજરાતી ફિલ્મ બનાવવાવાળાને મારું મગજ ભાડે આપ્યું છે તે મને વહેલા કીધું હોત તો હું ત્યાંથી મગજ મગાવી લેત આ આ મગજની જ જ્યારે આખી કથા નીકળી છે ત્યારે એક વાત છેલ્લે કરી દઉં અંતમાં એક સરપંચ ગામડા ગામનો એને કંઈક ઠેસ વાગીને પડી ગયો ને મગજમાં ઈજા થઈ ગઈ ને બેભાન થઈ ગયો હોસ્પિટલાઇઝ કર્યો ડોક્ટરે કીધું કે ઓપરેશન કરવું પડશે એટલે તરત જ ખોપરી ખોલીને આમ મગજ કાઢીને બહાર મૂક્યું હજી આમ મગજ બહાર મૂક્યું ને ત્યાં તો એના ટેકેદારો આવ્યા ઈ કે વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ને અમારા લોકપ્રિય સરપંચ છે ને આને ટિકિટ મળી છે તમે તાત્કાલિક એને બેઠો કરી દો ડોક્ટર કે પણ હજી આ આ મગજ કાઢીને બહાર મૂક્યું છે આ ખોપરીમાંથી હજી એને બધું રિપેર કરવું પડે મગજને પછી અંદર નાખી કે કાંઈ કરવું નથી શાંતિથી મગજ રિપેર કરજો અત્યારે ટાંકા લઈ લો ભલે ખોપરી ખાલી રહી પણ વિધાનસભાની ટિકિટ મળી છે તમે અત્યારે હુવડાઈ રાખો એમ ન હાલે એ કે પણ આ સરપદને હા કે આમાં અભણ કેવું ન જોવાનું હોય આ જ્ઞાતિના ધોરણે ટિકિટ મળે જેને વધારે મત મળે એવું હોય ને એને ટિકિટ મળે પછી એમાં ઉમેદવાર નો જોવાનો હોય એનો અભ્યાસ નો જોવાનો હોય આ તો આ જ્ઞાતિ છે એટલે એને મળે એટલે તમે છે ને મગજ પછી શાંતિથી રિપેર કરજો તમ તારે તમે ટાંકા લઈ લ્યો અને સરપંચ અમને હોપી દો ટિકિટ મળી છે ખેસ બેસ નાખીને આવેલા બધા એટલે ડોક્ટરે તરત જ ટાંકા લઈ લીધાના મગજ પોતાની પાસે રાખ્યું ખોપરી બંધ કરી દીધી ને સરપંચને કીધું જાઓ કરો ફતે અને સાહેબ ચૂંટણી પ્રચાર શરૂ થયો ને આ બાજુ આ મગજ તો રિપેર થઈ ગયું પણ ડૉક્ટરને ટેન્શન એ વારંવાર ફોન કરે સરપંચને કે હવે મગજ તો પાછું ફિટ કરાવી જાઓ સરપંચ કે ના આવો અત્યારે તો હવે જો આ બધું બરાબર ચૂંટણી નજીક આવી ગઈ ને વળી ડોક્ટર ફોન કરે અરે આજે ચૂંટણી છે ને વળી ડોક્ટર ફોન કરે આજે ગણતરી છે ને એમ કરતાં કરતાં સરપંચ જીતી ગયો સાહેબ પછી તો એક દિવસ ડોક્ટરે ફોન કર્યો ઈ કે હવે તો તમે કોઈ વાતે મગજ ફિટ કરાવી જાઓ કાજો કાલ છે ને આ બિલાડી આવી ને આ મગજ મોઢામાં લઈને ભાગી બોલો તે હું દોડ્યો ને બે ત્રણ નર્સ દોડી ને એક બે વોર્ડ બોય દોડ્યા ને માંડ માંડ હોસ્પિટલના ગેટ ઉપરથી આ બિલાડીના મોઢામાંથી મગજ છોડાયું તમારું આ આ ક્યારેક છે ને આ અમારી પાસે હચવાય છે નહીં મુશ્કેલી થાય છે હવે રિપેર થઈ ગયું છે હવે તમે ફિટ કરાવી જાઓ અને ત્યારે સરપંચે કીધું કે ડોક્ટર સાહેબ બિલાડીને ભાવતું હોય ને તો આપી કૂતરાને ભાવતું હોય તો એને નાખી દો જો કદાચ આનો કોઈક હારો ગરાગ મળે તો પછી છે ને આ બિલાડી કૂતરા વાળો રેવા દેજો જે ભાવ આવતા હોય ને એ ભાવે હવે છે ને મગજ કાઢી નાખો ડોક્ટર કે કેમ તો કે ચૂંટણી જીતી ગયો છું પાછા નસીબ એવા હોળા થયા છે તે મને મંત્રી બનાવ્યો છે હું સરપંચ હતો ને ત્યારે મગજની જરૂર હતી હવે મંત્રી થયા પછી ઠામકી જરૂર નથી એટલે હારા ભાવ આવતા હોય ને તો તું તાર કાઢી નાખો સાહેબ આ કોઈ પક્ષની ટીકા નથી હું કોઈ પક્ષનો માણસ નથી માત્ર વિનોદ ખાતર આ વાત કરી છે પણ આ વાંદરાઓનો વિષય અને મગજનો વિષય આવ્યો એટલે આ બધી વાતો યાદ આવી છે તો આવી જ રીતે હસતા રહેજો અને આવતા રવિવારે ફરી પાછો આવી જ કોઈ મજાની વાત લઈને હાજર થઈ જઈશ ત્યાં સુધી પરિવાર સાથે પ્રસન્ન રહેજો નિરોગી રહેજો